केंद्रीय गृहमंत्री अमित शाह अमदावादनी मुलाकाते आवी रह्या छे त्यारे तेओ शहेरना नारणपोरा खाते आकार पामी रहेल वैश्विक कक्षाना स्पोर्ट्स कॉम्प्लेक्समां भूमिपूजन माटे केंद्रीय गृहमंत्री अमित शाह अमदावादनी मुलाकाते आवी रह्या छे त्यारे तेओ शहेरना नारणपोरा खाते आकार पामी रहेल वैश्विक कक्षाना स्पोर्ट्स कॉम्प्लेक्समां भूमिपूजन माटे केंद्रीय गृहमंत्री आवता होवाथी राज्यना गृहमंत्री हर्ष संघवी अचानक मुलाकात लीधी हती અને પ્રગતિ તેમજ કાર્યની સમીક્ષા કરી હતી મુલાકાત બાદ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે 631 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોમ્પ્લેક્સમાં ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કુલ 1,15,000 ચોરસ મીટરમાં આકાર પામશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણા અને પ્રયાસોથી રાજ્યના યુવાનોનો સપના સાકાર કરતા અનેક પ્રોજેક્ટ અમલી બની રહ્યા છે રમતગમત ક્ષેત્રે આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત સરકાર જે તે વખતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સર્વપ્રથમવાર ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવેલો હતો આજે ગુજરાતમાં આ વર્ષે ખેલ મહાકુંભમાં 56 લાખ યુવાઓએ ભાગ લીધો અને ગુજરાતમાં નવી સ્પોર્ટ્સ પોલિસી લાવવામાં આવી જેનાથી આવનારા દિવસોમાં યુવાઓ જે પોતાને રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તે લોકોને ખૂબ જ મોટું પ્લેટફોર્મ પૂરું પડશે અમદાવાદ ખાતે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ 631 કરોડ રૂપિયા ખર્ચાશે એટલે કે 631 કરોડ રૂપિયાની લાગતનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માત્ર દેશભરના અન્ય રાજ્યની બરોબરી તો હશે જ પરંતુ દુનિયાની બરોબરી કરી શકીએ એ પ્રકારનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદમાં બનવા જઈ રહ્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટોટલ 1,15,000 મીટરમાં બનવાનું છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમ કે એક્વેટિક સ્ટેડિયમ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સિલન્સ ઇન્દોર મલ્ટી સ્પોર્ટ્સ એરિના કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર આઉટડોર ટેનિસના 6 કોર્ટ્સ આઉટડોર બાસ્કેટબોલ કોર્ટ આઉટડોર વોલીબોલ કોર્ટ ફિટ ઇન્ડિયાનો એક અલગ જ ઝોન બનાવવામાં આવ્યો છે અને પબ્લિક પ્લાઝા બી આ સ્ટેડિયમમાં એક બનાવવામાં આવ્યું છે અને યુટિલિટી બ્લોક અલગ રાખવામાં આવ્યો છે આમાં ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે ટોટલ 300 પ્લેયર્સ એક સાથે રહી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ બી આ કોમ્પ્લેક્સમાં કરવામાં આવી છે કોઈ બી ટુર્નામેન્ટ રમાય તે ટુર્નામેન્ટમાં પ્લેયર્સને સારી રીતે રહેવા મળે એને તમામ પ્રકારનું અકોમોડેશન સારી રીતે મળી શકે ભોજન સારું મળી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા આમાં કરવામાં આવેલી છે આ કિચન જે છે કિચન બી ખૂબ મોટું અને નવી ટેકનોલોજીઓ જોડે આ સ્ટેડિયમની અંદર કિચન બી બનાવવામાં આવેલું છે મેડિકલના સર્વિસ સ્ટેશન છે ખાસ કરીને જે નવી ટેકનોલોજી જોડે ફિઝિયો અને સાયન્ટિફિકલ જે સ્પોર્ટ્સની અંદર એનાલિટિકલ જે છે એ બી આ કોમ્પ્લેક્સમાં ખાસ કરીને જોડવામાં આવેલું છે દુનિયાના તમામ દેશો જોડે ભારતના સૌ યુવાઓ સારી રીતે કોમ્પિટિશનમાં પાર્ટ લઈ શકે વધારે સારું પરફોર્મન્સ કરી શકે અને તેમાં બી ગુજરાતના યુવાઓ અવ્વલ સ્થાને રહી શકે તે માટેની જે આયોજન છે એ આયોજનના ભાગરૂપે ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ દ્વારા વિવિધ વ્યવસ્થાઓનો લાભ ગુજરાતને મળી રહ્યો છે
અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.